નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુજન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે છે એ ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ દસમો તરુણાવસ્થા તરફ આ પ્રકરણ વિશે અભ્યાસ કરવાનો છે અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ છે એ કેવી રીતે પ્રજનન કરે છે મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી

આપણે એવા અંત્રાઓ વિશે ચર્ચા કરીશું જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની છે એ ભૂમિકા ભજવે છે જેના કારણે બાળકોનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે હવે છે આપણે વાત કરવાની છે તરુણાવસ્થા તેમજ છે એ યવનારંભ બુજો તેનો બારમો જન્મદિવસ ઉજવી રહ્યો હતો મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતા સાથે વાતો કરવા લાગ્યા પહેલીએ એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે તે હસવા લાગી તેની ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રો જેવાને કે એક વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી તેમાંથી છે એ કેટલાકને તો મૂછો પણ છે એ ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ છે છે એ મોટા થઈ ગયા જન્મના સમયથી વૃદ્ધિ ચાલુ થઈ જાય છે પરંતુ દસ કે અગિયાર વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક છે એ ઝડપ આવી જાય છે વૃદ્ધિ દેખાવા લાગે છે શરીરમાં થનારા પરિવર્તનને વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે તે બાબતનો સંકેત છે કે તમે છે બાળક નથી રહ્યા પણ તમે અવસ્થામાં પ્રવેશ તરફ જઈ રહ્યા છો શરીરમાં જોવા મળતા આ વૃદ્ધિ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે જીવનનો આ અલગ જ પડાવ છે જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થા કોઈ વિશેષ નામ છે વૃદ્ધિની એક કુદરતી પ્રક્રિયા છે જીવનકાળની આ અવસ્થામાં શરીરના એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને આપણે તરુણાવસ્થા અવસ્થા કહેવાય છે તરુણ અવસ્થા લગભગ અગિયાર વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને અઢાર વર્ષ અથવા છે એ ઓગણીસ વર્ષની ઉંમર સુધી રહે છે આ અવધિ તરુણ એટલે કે ટીન તેરથી થી અઢાર કે ઓગણીસ સુધીની ઉંમર તરુણ એટલે કે ટીનેજર્સ પણ કહેવામાં આવે છે છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષમાં એક કે બે વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે તરુણાવસ્થાની અવધિ વ્યક્તિમાં જુદી જુદી હોય છે તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક છે એ બદલાવો આવે છે આ બદલાવને યુવાનારંભ કહે છે તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતામાં વિકાસ તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યોનારંભ સમાપ્ત થઈ જાય છે હવે યોનારંભ તથા તેનામાં થતા ફેરફાર તો પહેલું છે એ ઊંચાઈમાં વધારો ઊંચાઈમાં એકાએક વધારો યોનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો છે છે બદલાવ આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં છે વધારો થાય છે જે વ્યક્તિને ઊંચો બનાવે છે શરૂઆતમાં છોકરીઓ છોકરાની સરખામણીમાં વધારે છે એ ઝડપથી વધે છે પરંતુ લગભગ અઢાર વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે કેટલાક યોનારંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ છે એ ધીમી પડી જાય છે જ્યારે કેટલાક છે એ ધીરે ધીરે વૃદ્ધિ પામે છે પહેલી કહે છે કે હું છે એ ચિંતિત છું હું ઊંચી થઈ ગઈ છું પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો છે એ નાનો દેખાય છે પહેલી એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી શરીરના બધા જ અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષમાં છે એ મોટા દેખાય છે પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી છે એ વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે પરિણામે શરીર સુડોળ થઈ જાય છે તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈક ને કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે તે હાડકાઓનો અન્ય ભાગોને યોગ્ય રીતે છે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે તમે તરુણની પોષણ આવશ્યકતાઓનો વિષયમાં છે આ પ્રકરણમાં છે આપણે આગળ અભ્યાસ કરશું હવે પ્રવૃત્તિ છે એ દસ પોઈન્ટ છે એ એક જોવાની છે તમને છે અહીંયા નીચે આપેલ ચાર્ટમાં છોકરાઓ અને છોકરીઓની ઉંમર સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારી દર્શાવવામાં આવેલ છે હવે કોલમ બે અને કોલમ ત્રણ માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવવામાં આવેલ છે જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે તે ઉંમરને કોલમ એકમાં છે એ દર્શાવવામાં આવેલ છે ઉદાહરણ સ્વરૂપે અગિયાર વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના એક્યાસી ટકા ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે જ્યારે એક છોકરી તેની પૂર્ણ ઊંચાઈના અઠ્યાસી ટકા છે એ ઊંચાઈ પ્રાપ્ત કરે છે હવે આપેલ છે એ આંકડા માત્ર નમૂના રૂપ છે જે જુદી વ્યક્તિઓનો જુદા જુદા પણ હોય છે તમારા મિત્રોને ચાર્ટમાં છે એ કોષ્ટકનો ઉપયોગ કરીને તેના પૂર્ણ ઊંચાઈનો છે એ અનુમાન લગાવવાનું કહો અને તમે પણ તપાસ કરો કે તમારા વર્ગમાં એ કોણ કોણ સૌથી વધુ ઊંચું છે અને સૌથી વામન એટલે કે નીચું છે હવે છે એ પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી તો કે સેમીમાં છે વર્તમાન ઊંચાઈ છે એ લેવાની છે તો વર્તમાન ઊંચાઈમાં પૂર્ણ ઊંચાઈની ટકાવારી અને ચાર્ટમાં આપેલા મુનિઓના આધારે છે એને છે એની ગણતરી છે આપણે કરવાની હોય છે હવે ઉદાહરણ તરીકે કે એક છોકરો છે જેની ઉંમર છે એ નવ વર્ષ છે તથા ઊંચાઈ છે એકસો વીસ સેમી છે રુદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ છે એ કેટલી હશે તો તેની અંદાજિત ઊંચાઈ છે કેટલી એ શોધવાની છે તો એકસો વીસ છેદમાં છે પિંચોતેર અને ગુણ્યા સો સેમી બરાબર એકસો સાઠ સેમી છે એ ઊંચાઈ હવે પ્રવૃત્તિ છે દસ પોઈન્ટ બે પ્રવૃત્તિ છે દસ પોઈન્ટ એકમાં છે આપેલી માહિતીનો ઉપયોગ કરીને આપણે એક આલેખ છે એ બનાવવાનો છે ઉમરને અક્ષફર તથા ઊંચાઈને છે એ વાયક્સ પર છે હવે તમારે છે આ આલેખ પર વિશેષ છે એ સ્વરૂપે એનો છે ઊંચાઈ અને તેની ટકાવારીને છે એ પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવવાની છે હવે તમે અંતે જે ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો તેની છે એ ગણતરી કરો તમે તમારા આલેખની છે એ સરખામણીમાં નીચે આપેલ આલેખની સાથે છે કરવાની છે હવે સારી આકારમાં છે બદલા તો તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં છે એ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખંભા તેમજ છે છાતીના ભાગના નીચલા ધોરણમાં છે એ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરખામણીમાં પહોળા હોય છે તેનું કારણ એ છે કે તેઓ છે યૌનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે હવે વૃદ્ધિના કારણે એ ખંભાનો ભાગ છે એ પહોળો થઈ જાય છે રુધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓ વિકાસ છોકરીના વિકાસની સરખામણીમાં વધુ હોય છે અર્થાત તરુણાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ છે અલગ અલગ હોય છે તો આપણે એવા અલગ અલગ છે બદલાવની છે આપણે અહીંયા વાત કરવાની છે હવે અવાજમાં બદલાવ શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ છે એ ફાટવા લાગે છે એવોનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃતથી છે એ મોટી થઈ જાય છે છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહાર તરફ ઉપસી આવે છે જેને છે એ કંઠમણી કહેવામાં આવે છે છોકરીઓમાં સ્વર પેટીના તેના નાના કદને લીધે છે એ માંડ દેખાતી હોય છે હવે સામાન્ય રીતે છોકરીઓનો અવાજ છે ઊંચો અને તીણો હોય છે જ્યારે છોકરાનો અવાજ છે એ ભારે હોય છે તો તરુણા અવસ્થાના છોકરાના ક્યારેક છે ક્યારેક સ્વરપેટના સ્નાયુઓ છે અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજનો છે ઘોઘરો થઈ જાય છે આ સ્થિતિ કેટલાક અઠવાડિયા સુધી રહે છે જેના પછી અવાજ છે સામાન્ય થઈ જાય છે કે પેલા હતો એવો થઈ જાય છે તમારા સહપાઠીનો અવાજ પણ આવો ઘોઘરો હશે અને હવે તમે જાણી ચૂક્યા છો કે આવો અવાજ છે કેમ હોય છે હવે પછીનો છે એ ટોપિક છે પ્રસ્વેદ અને ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો આ ટોપિક વિશે વાત આપણે આવતા પ્રકરણમાં કરશું અસ્તુ